રાજપીપળામાં શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના વડોમથક રાજપીપળા ખાતે મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન થઈ હતી. રાજપીપળા નગરમાં વિવિધ વિસ્તારોમાંથી આકર્ષક તાજિયાનું જુલૂસ નીકળ્યું હતું. શહેરના મુખ્ય માર્ગ થઈ દરબાર રોડથી કરજણ ઓવારામાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. રાજપીપળામાં મુસ્લિમ સમુદાય દ્વારા ઇમામ હુસેન અને કરબલાના શહીદોની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા પર્વમાં કોમી એખલાસ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં તાજિયાનું જુલૂસ નીકળ્યું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા નર્મદા પોલીસની કામગીરીને બિરદાવીને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, એએસપી લોકેશ યાદવ તેમજ ટાઉન પીઆઈ આરએસ ડોડિયાને પુષ્પ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, જયંતિભાઈ વસાવા, ભાજપ અગ્રણી કમલેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓનું પણ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. मैं प्रशांत सुंबे, एसपी नर्मदा. आज नर्मदा जिले में, पूरे जिले में और खास करके राजपीपला शहर में मोहरम के त्यौहार को मनाया जा रहा है, जिसमें सभी समाज के आगेवान एक साथ मिलकर इस त्यौहार में जुड़े हुए और प्रशासन की तरफ से, पुलिस की तरफ से पूर्ता बंदोबस्त रखा जा रहा है. और मुझे अपेक्षा है कि सबकी सहायता से और सबकी मदद से और इस पूर्ता बंदोबस्त के अंदर हम इस त्यौहार को बहुत शांति से और सबके साथ मना सकेंगे. थैंक यू.